حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق. الصلاة والسلام وتحية والإكرام على سيد المرسلين مولانا أبي القاسم مصطفى محمد. اللهم صل على محمد وعلى محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه المجيد وهو أصدق الصادقين وقوله الحق. بسم الله الرحمن الرحيم. واجعل لي من لدنك سلطانا نصيرا. صلوات پڑھیے محمد علیہ وسلم. اللهم صل على محمد وعلى محمد. اللہ محترم اور برادران عزیز، سو پرتم آپ سب مومنین نے مولانا کی خدمت میں حضرت امام علی علیہ السلام کی ولادت کی خوشحالی میں مبارک باد پیش کر رہا ہوں. میں اللہ پاس دعا کروں کہ یہ فرما دے گا લગભગ એક કલાક દસ મિનિટ વટાઈ ગયો છે ટાઈમ જ્યારથી પ્રોગ્રામ શરૂ થયો છે. તો જો કદાચ તમે થાકી ગયા હોય તો આ બધું મારા ઉપર ના નાખજો, મોલાના મૂળ કરી દીધું. કેમ કે તમે પહેલાથી થાકી ગયા છે, એક કલાક દસ મિનિટ હું રોજ સાંભળું. તો હું જેમ પડાવું છું દરરોજ મજા લોકો એટલો જ પડાવે છે અને એટલો ટાઈમ દે છે. એ પહેલાથી એટલા માટે કહું છું કે બધા જે છે ને એ મોલાના ઉપર આવી જાય છે, એટલા માટે પહેલાથી કહી દઉં છું તમને. સલવાત પડીએ મોહમ્મદ વાલે મારી તકરીર ની શરૂઆત એક બે શાયરી થી કરું. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. साकी से मैंने जाम लिया और पी गया, साकी से मैंने जाम लिया और पी गया, हिम्मत से मैंने काम लिया और पी गया, दुनिया शराब हक से अच्छा लगे है, अरे दोहराए
એટલે લખ, કર એટલે જે આપણે બોલે છે કર, તું આ કામ કર, રકમ એટલે પૈસા નહીં એટલે લખ ત્યાં છે. મધે આલે નબી કર રકમ, મધે આલે નબી કર રકમ, એ કલમ એ કલમ એ કલમ, મધે આલે નબી કર રકમ, એ કલમ એ કલમ એ કલમ. જિંદગી હૈ ખુદા કી કસમ, જિંદગી હૈ ખુદા કી કસમ, શહ કા ગમ શહ કા ગમ શહ કા ગમ. ઔર જો ભી હૈ દુશ્મને પંજતન, જો ભી હૈ દુશ્મને પંજતન, બેધરમ બેધરમ બેધરમ. હવે આજની મુનાસબત થી આમાં ઈ શેર આવે છે, બે શેર છે. ઉલ્દ મે દાખલા બે અલી, બે અલી એટલે અલી ના વગર, ઉલ્દ એટલે જન્નત, દાખલા એટલે ઇન્ટર થાવ. ઉલ્દ મે દાખલા બે અલી, ઉલ્દ મે દાખલા બે અલી. પ્રોબ્લેમ પ્રોબ્લેમ પ્રોબ્લેમ, ખુલ્દ મે દાખલા બે અલી, ખુલ્દ મે દાખલા બે અલી. પ્રોબ્લેમ પ્રોબ્લેમ પ્રોબ્લેમ, ઓર ખુલ્દ મે દાખલા બા અલી, એટલે અલી ના સાથે બા અલી. ખુલ્દ મે તબલીગ ના કામ માટે એક સુલતાને નસીર ની જરૂરત પડશે,
એટલે કુદરત વાળા ઇન્સાન જે દર મેદાન માં સૌથી આગળ હોય, જે મેદાને જંગ માં સૌથી મોટો બહાદુર હોય, જે જે મુસલ્લા ઉપર આવે તો સૌથી મોટો નમાઝી હોય, જે મિંબર ઉપર આવે તો સૌથી મોટો ખતીબ હોય, અને જો માનવીયત માં ભી સૌથી આગળ હોય અને દુનિયાના કામ માં ભી સૌથી આગળ હોય, આવા એક સુલતાને નસીર મને અતા કર, જે પાવર માં કુદરત માં તાકત માં સૌથી તાકતવર હોય. તો એ અઝીઝો, ઈ આયત નો જાહેરી તરજમો છે, પણ કહેવાનો મતલબ ઈ છે કે આ આયત ના અનુસંધાન માં તમારી સમક્ષ ચર્ચા કરવા માંગુ છું કે ઈ દુઆ ક્યારે કરે છે નબી અને પરવરદગારે આલમ જે છે નબી ને સુલતાને નસીર આપવા માટે તૈયારી ક્યારથી કરે છે? એટલે જનાબ ઇબ્રાહીમ ને હુકમ આપવામાં આવે છે કે ઇબ્રાહીમ તમે કાવા બનાવો, અલ્લાહ હુકમ આપે છે જનાબ ઇબ્રાહીમ, ક્યારે? આગળની વાત છે. અને દુઆ માંગવાની વાત ક્યારે કરે છે? જ્યારે રસૂલે ખુદા એટલે શરિયત લઈને આવે છે ત્યારે. તો એનો અર્થ એ છે કે ઓલમા એમ કહે છે કે અલ્લાહે સુલતાને નસીર અતા કરવા માટે રસૂલે ખુદાને એની તૈયારી પહેલાથી કરતો હતો પરવરદગાર આલમ, એટલે એનો એહતમામ પહેલાથી કરતો હતો, અને એને ખબર હતી કે એક સુલતાને નસીરની જરૂરત પડશે. તો જનાબ ઇબ્રાહીમને હુકમ આપવામાં આવે છે કે તમે કાબા બનાવો. ઇબ્રાહીમ પૂછે છે કે યા રસૂલલ્લાહ, યે પરવરદગાર, હું ક્યાં કાબા બનાવું? તો તારીખ કહે છે કે પરવરદગાર આલમ આખી દુનિયામાં નજર ફરાવે છે, એટલે ચાર દિશામાં જોય છે કે કઈ જગ્યા સૌથી અફઝલ છે અને સૌથી બરતર છે. જ્યારે મક્કાની જમીન પરવરદગારે આલમ જોયે છે તો અહીંયા પરવરદગારે આલમની નજર રૂકી જાય છે અને કહે છે ઇબ્રાહીમ તું અહીંયા મારો ઘર બના, હું મારા ઘરથી પયગંબરને સુલતાને નસીબ દેવા માંગુ છું. જનાબ ઇબ્રાહીમ કાબા બનાવવા શરૂ કરે છે, ઇસ્માઈલ એની મદદ કરે છે, ઇબ્રાહીમ બીજ ચડાવે છે અને જનાબે ઇસ્માઈલ મટીરીયલ આપે છે, ઈંટ અને માટી અને ગારા આપે છે, એને કાબા બનાવવામાં આવે છે અને કાબા તૈયાર થઈ જાય છે. જનાબ ઇબ્રાહીમ કાબા બનાવે છે. હવે હું અહીંયા એક વાત કહેવા માંગુ છું કે હુકમ દેવાવાળા કોણ છે? પરવરદગારે આલમ. કાબા બનાવવાવાળા કોણ છે? જનાબે ઇબ્રાહીમ, જે અલ્લાહનો નુમાઇંદા છે. એટલે દુનિયાનો સૌથી અફઝલ ઇન્સાન કાબા બનાવે છે અને પરવરદગારે આલમ ખાલીકે કાયનાત પોતે હુકમ આપે છે દુનિયાની સૌથી અફઝલ જગ્યા કાબા બનાવવામાં આવે છે. તો મને તમે ઇન્સાફથી બતાવો, હુકમ દેવાવાળા અલ્લાહ હોય અને કાબા બનાવવાવાળા ઇન્સાન સૌથી અફઝલ ઈ વખતમાં સૌથી અફઝલ ઇન્સાન હોય, જે જગ્યા બનાવવામાં આવે છે ઈ જગ્યા દુનિયાની સૌથી અફઝલ જગ્યા હોય, તો આવા મકાનમાં આવા ઘરમાં જન્મ લેવા વાળા સૌથી અફઝલ હશે કે નહીં હશે? નારે હૈદરી. એટલા માટે કહે છે દુનિયામાં સૌથી અફઝલ જે જમીન છે મક્કાની જમીન છે, અને મક્કામાં જે સૌથી અફઝલ જમીન છે ઈ જગ્યા છે જ્યાં કાબા બનાવવામાં આવ્યો છે, અને જ્યાં કાબા બનાવવામાં આવ્યો છે સહને કાબા એનાથી વધારે અફઝલ છે, અને કાબાની ચાર દિવાલી જે અંદર છે એના કરતા વધારે અફઝલ છે, અને જૌફે કાબા એના કરતા વધારે અફઝલ છે. જૌફે કાબાનો અર્થ એ થાય છે કે વચમાં જે કાબાની જમીન છે જ્યાં ઇમામે અલી અલયસલામની વિલાદત થાય છે ઈ કહેવાય જૌફે કાબા, અને દુનિયામાં સૌથી અફઝલ જગ્યા જે છે જૌફે કાબા છે. સલવાત પડીએ મુહમ્મદ વાલે મુહમ્મદ. સૌથી પહેલો ઘર આ દુનિયામાં કઈ ઘર છે? ઈ મક્કામાં, બે બક્કા એટલે મક્કાનું નામ બક્કા ભી છે અરબીમાં, એટલે મક્કામાં જે જનાબ ઇબ્રાહીમ અને ઇસ્માઈલ મળીને બને એટલે કાબા. પણ વાત મારી સમજમાં નથી આવતી કે કેવી રીતે કાબા દુનિયાનો સૌથી પહેલો ઘર થઈ શકે. ઇબ્રાહીમ ક્યારે આવ્યા? ઇબ્રાહીમ પહેલા તો જનાબ નૂહ હતા,
जनाबे नू पहला जनाबे आदम हता तो इन पहलो घर केम दुनिया में था कुरान ने आयत कहे छे इन अव्वल बैती नुज़िया लिन्नास वक्त कई तुमने जानू मले तवज्जो चाहो छु अजीजो दुनिया नो सौती पहलो घर काबा छे कुरान नी आयत छे अने अल्लाह ए कहे छे अरे हूं એટલે આ વાત સચ કરવા માટે આ વાત પછવાડે કયો તો મને તફાસીર મારી વાત મળી કે ઇબ્રાહીમ જે ઘર બનાવ્યા હતા એ પહેલી ફેરે નતા બનાવ્યા એ ત્રીજી ફેરે બનાવવામાં આવ્યો છે એટલે કાબા જે છે જનાબ ઇબ્રાહીમ ત્રીજી ફેરે બનાવ્યા છે એના પહેલા બે ફેરે કાબા બનાવવામાં આવી ચૂક્યો હતો ક્યારે એટલે જનાબે નૂના જમાનામાં બનાવવામાં આવ્યો જનાબે નૂ પહેલા જનાબે આદમ પોતે બનાવ્યા કેવી રીતે હું બહુ તવજ્જો ચાહું છું અઝીઝો આ જમા બલીની વિલાદતની તારીખ છે ને એટલા માટે બધી વાત કરું છું યાદ રાખજો સુલતાને નસીર ને સમજવા માટે તમને કેને સમજવું ખબશે મૌલુદે કાબા ને સમજવું ખબશે મૌલુદે કાબા કોણ છે અને મૌલુદે કાબા ને સમજવા માટે અઝમતે કાબા ને સમજવું જ્યારે અઝમતે કાબા સમજમાં આવશે તો મૌલુદે કાબા સમજમાં આવશે જ્યારે મૌલુદે કાબા સમજમાં આવશે તો સુલતાને નસીરનો અર્થ શું છે અને કોણ છે એ બધું સમજાશે તો અઝીઝો જ્યારે હિસ્ટરી તમારા સામે બયાન કરું છું જ્યારે જન્નતથી જનાબે આદમને કાઢવામાં આવ્યો જનાબે આદમ જન્નતથી જમીન ઉપર આવ્યા આ દુનિયામાં તો મક્કાની જમીન ઉપર જિબ્રાઈલ લઈને આવ્યા જ્યાં આજનો કાબા છે બહુ તવજ્જો ચાહું છું જ્યાં આજનો કાબા છે ઈ જમીન ઉપર જનાબે આદમ આવે છે જ્યારે જન્નતથી આવ્યા તો પોતાના સાથે ખૈમા લઈને આવ્યા હતા જનાબે આદમ જ્યાં આજનો કાબા છે ઈ જગ્યા ખૈમા નસ્બ કરે છે અને ખૈમા નસ્બ કરે છે પછી કહે છે ખૈમાની પરછાઈ એટલે ખૈમાનો જે સાયા હતો જ્યાં સુધી પૂયકો ઈ જગ્યાનો નામ આજની ભાષામાં મસ્જિદુલ હરામ છે ઈ ખૈમાનો જે સાયા હતો જે જગ્યા પૂછો જ્યાં જ્યાં ઈ મસ્જિદુલ હરામ કહેવાય છે પછી આ ખૈમા ઉપર એક ચિરાગ બારે છે જનાબે આદમ ઈ ચિરાગની રોશની જે જગ્યા જ્યાં જ્યાં પૂછો પૂછો એને મકામે હરમ કહેવામાં આવે છે પછી જનાબે આદમ ઈ જગ્યા નમાઝ પડતા હતા અલ્લાહની ઇબાદત કરતા હતા આદમ કોણ છે આદમ મસ્જુદે મલાઇકા છે મસ્જુદે મલાઇકા એટલે શું એટલે જેના સજદા મલાઇકાઓ આસમાન ઉપર કર્યા હતા ઈ મસ્જુદે મલાઇકા કહેવાય કઈ મામૂલી હસ્તીનું નામ આદમ નથી એનો સજદા કરવામાં આવ્યો છે મલાઇકાઓ આદમનો સજદા કર્યા જનાબે આદમ મસ્જુદે મલાઇકા કહેવાય છે અને પોતે અલ્લાહની ઇબાદત કરે છે અલ્લાહનો સજદા કરે છે જનાબે આદમ ઈ જગ્યા મક્કામાં અને નમાઝ કેના માટે પડે છે અલ્લાહ માટે સજદા કેના માટે અલ્લાહ માટે પણ ઈ કઈ રૂહ સજદા કરે છે જે જગ્યા ઇમામે અલીની વિલાદત થઈ જેને જૌફે કાબા કહેવામાં આવે છે ઈ રૂહ થઈને જનાબે આદમ જે મસ્જુદે મલાઇકા છે ઈ સજદા કરે છે અને પોતે મસ્જુદે મલાઇકા છે તો કેવા ઈ માંગુ છું કે અઝીઝો અજીજો કેવા ઈ માંગુ છું કે મલાઇકાનો જે કિબલા છે જે સજદા કરવાની જે રૂખ છે ઈ આદમ છે અને આદમનો જે કિબલા છે ઈ ઇમામે અલીનો જચા ખાના અને જન્મભૂમિ છે શહનશાહ કાયનાત અલીએ મુર્તુઝા નમાજે મુસ્તફા શવાબે ફાતિમા મરંદર સલવાત અલ્લાહુમ્મા સલ્લા અને બેત જે છે ને અરબીમાં બેત નો બે અર્થ છે આજે આપણે શાયરી કરે છે બે શેર હોય તો એક બેત કહેવાય એટલા માટે હદીસમાં છે જે એક બેત લક્ષ છે એટલે બેત ની શાનમાં તો જન્નતમાં એને એક બેત મળશે એટલે બીજો અર્થ બેત નો ઘર છે મકાન છે કમરા છે એટલે જે જગ્યા રાત ગુજારવામાં આવે ઈ બેત કહેવાય અરબીમાં તો જનાબે આદમ આવ્યા હતા નસ્બ કરીને એના અંદર રાત વસા એટલે ગુજાર્યા હતા ને ઈ જગ્યા તો ઈ કાબાની બુનિયાદ ઈ વખત રાખતો કેવાનો
મતલબ એ છે કે આવી રીતે અવલે શું આપણે કે બે કહેવાય છે ચાલો આ પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વાલે અઝીઝો જ્યારે કાબા તૈયાર થઈ ગયો થઈ ગયો અને જનાબ ઇબ્રાહીમ ઇસ્માઈલ બનાવ્યા અને આ જમાના ભી આવી ગયો કે હવે ઇમામ અલી ની વિલાદત થવાની હતી तो जनाबे फातिमा बिनते असद ने दर्दे ज़ह महसूस थियो घर थी निकले छे जनाबे फातिमा बिनते असद ने काबा ना पासे आवे छे काबा नी बीत ने मस करे छे ने कहे छे परवरदगार आलम हूं तारा नबी ने कबूल करू छु तारी जे किताब छे कुरान ने कबूल करू छु एना ऊपर ईमान छे जे मेहमान छे आ काबा बनायो छे एना ऊपर ईमान राखू छु हूं तने वास्ता आपू छु આ કાબાનો જે મહેમાન છે એટલે ઇબ્રાહીમનો અને આ બચ્ચા જે મારો પેટમાં છે મારો શિકવે મુબારકમાં છે એનો વાસ્તા આપું છું કે તું મારી તકલીફને દૂર કર જ્યારે ફાતિમા બિનતે અસદ ઈ દુઆ કરે છે દીવારમાં દર થાય છે એટલે દીવાર ફટે છે અને બાયડા જેમ દર થાય છે એના અંદર જનાબે ફાતિમા બિનતે અસદ અંદર દાખલ થાય છે અને બીત પાછો જોડાઈ જાય છે એટલે અંદર જનાબે ફાતિમા બિનતે અસદ 3 દિવસ હતા માનસો તાળા ખોલવાની કોશિશ કર્યા પણ તાળા ના ખુલી શકે એ બધું તારીખમાં છે પાછો 3 દિવસ પછી જનાબે ફાતિમા બિનતે અસદ ઈ જગ્યાથી પાછો બહેરે આવ્યા અહીંયા સુધી કે રસૂલે ખુદા ભી આવ્યા જનાબે ફાતિમા બિનતે અસદને જોવા માટે અને માનસોની ભીડ હતી એ બધા આવ્યા ઇમામ અલી કોઈ ની આગોશમાં નહોતા જતા ને જ્યારે રસૂલે ખુદા પોતાની આગોશ મેળવવા માંગે છે તો પરવારો આવી જાય છે એનો અર્થ શું છે સુકામ રસૂલે ખુદાના આગોશ પર પરવારો આવી ગયા અને બીજાની આગોશ પર ઉતર જતા આજી બચ્ચા છે આજી 3 દિવસ થયો છે અઝીઝો એક વાત કહેવા માંગુ છું જ્યારે ઇમામે અલી ની વિલાદત થઈ એટલે ત્યારે રસૂલે ખુદાને 30 વર્ષ થઈ ગયો એટલે રસૂલે ખુદા નો 30 વર્ષ થઈ ગયો ત્યારે ઇમામ અલી ની વિલાદત થાય છે તો એનો અર્થ શું છે કે આ જોવામાં જે છે ને બે અલગ અલગ શરીર છે રસૂલે ખુદાનો શરીર અલગ છે ઇમામ અલી નો શરીર અલગ છે પણ જો તમે આને ડીપ માં જાઓ તો એ ખાલી શરીર અલગ છે પણ રૂહ એક જ છે કેમ કેમ કે હદીસ માં છે અવવલુમા ખલકલ્લાહ નૂરી अल्लाह सौती पहला मारा नूर ने खल्क करो कौन बोले छे पैगंबर अने बीजी हदीस सु छे कि आना व अलीयुन मिन नूरिन वाहिद हूं अले अली एक नूर ना बे कटका छे એટલે ઈ નૂર એક જ છે કઈ ફેર નથી અડધો નૂર જે છે એનું નામ મુહમ્મદ મુસ્તફા છે અડધો નૂર નું નામ અલી મુર્તઝા છે ઈ બે નૂર હતા ખાલી ફિઝિકલી જે બોડી છે જે વિલાદત કહેવાય છે ઈ જે છે ને 30 વર્ષ નો આમાં ફેર છે પણ જે ખિલકત ની તારીખ છે આમાં કઈ ફેર નથી હું એક મજલિસ માં તમને બયાન કર્યો તો કે મંઝિલે ખિલકત અલગ છે મંઝિલે વિલાદત અલગ છે નૂરાની વજૂદ ને ખિલકત કહેવામાં આવે છે ફિઝિકલી વજૂદ ને વિલાદત કહેવામાં આવે છે આજે ઇમામ અલી ની વિલાદત ની તારીખ તો છે પણ ખિલકત ની તારીખ નથી खिलकत की तारीख त्यारे हती त्यारे अव्वलमा खलकल्लाहु नूरी पैगंबर फरमावता था यानी जारे अल्लाह पोताना नूर थी रसूल खुदा नो नूर ने खल कहरा तो एटला माटे ई पोतानो नूर ने ઓળખતા હતા જ્યારે રસૂલે ખુદા હાથ ફેલાવે છે લેવા માટે પરવારો ઇમામ અલી એમાં રસૂલે ખુદાની આગોશમાં આવી જાય છે એટલા માટે જોશ મલિયા આબાદી કહે છે શાયરીમાં કહે છે કે જૈસે હી દેખા એક સરબાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વાલે મોહમ્મદ એક શેર હતો કે જ્યારે નિસ્ફ નૂર ને જોયો તો પરવારો એની આગોશમાં આવી ગયો અને પરવરદગારે આલમ ભી જલાલમાં આવી ગયા અને ખુશ થઈ ગયા એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વાલે મોહમ્મદ જૈસે હી નિસ્ફ નૂર મિલા નિસ્ફ નૂર સે આ શેર હતો જૈસે હી નિસ્ફ નૂર મિલા નિસ્ફ નૂર સે
कुदरत ने अपने आप को देखा गुरु से निष्पनु रेटले अर्धनु एक सलवा पढ़िए मोहम्मद अली बाबा अल्लाहुम्मा सल्ली अला मोहम्मद व आली मोहम्मद। अजीजो जारे कोई बच्चा दुनिया में आवे छे तो बधाई सौथी पहला सवाल ही करे छे कि केना ऊपर गियो छे ना से चेहरो ने आंख के मोटा बड़ो सवाल करवा में आवे छे कि आंख तो एना नाना ऊपर छे तो ने શું આપણે કહે એનો ચહેરા જે છે એનો દાદા ઉપર છે આવી રીતે તો પૂછવામાં આવ્યું જ્યારે સુલ્લા ઇમામ અલીનો ચહેરા કેના ઉપર છે રસૂલ્લા ખુદા કહે છે અલ્લાહ તો અર્થ શું છે અલ્લાહ ઉપર આ કેના ઉપર રસૂલ્લા ખુદા કહે છે અલ્લાહ ઉપર તો એનો ચહેરો કેના ઉપર અલ્લાહ ઉપર માનવસે પૂછે છે એનો અર્થ શું છે તો રસૂલે ખુદા કહે છે અલીની આંખ ઐનુલ્લાહ છે અલીનો કાન ઉઝનુલ્લાહ છે अली नी नाक अनफुल्ला छे अली नी जीव लिसानुल्ला छे अली ना चेहरा वजहुल्ला छे। सलावत पढ़िए मोहम्मद वाले अली नो आखो वजूद अल्लाह नो रंग मरगा छे। इमाम अली जारे आगोश मावे छे बोले छे के छे या रसूल अल्लाह तौरात सवड़ाऊ इंजील सवड़ाऊ પછી કહે છે કે ઝબુર સંભળાવ તારીખ લખે છે કે ઇમામ અલી રસૂલે ખુદાની આગોશમાં આવા પછી તૌરેત આવી રીતે સંભળાવ્યા કે જનાબે મૂસા કરતા વધારે બહેતર ઇન્જીલ આવી રીતે સંભળાવ્યા કે જનાબે ઈસા કરતા વધારે બહેતર ઝબુર આવી રીતે સંભળાવ્યા કે જનાબે દાઉદ કરતા વધારે બહેતર સવાલ એ છે કે કેમ થઈ શકે કે જે સાહેબે કિતાબ છે એનાથી વધારે બહેતર કેવી રીતે એક બચ્ચા સંભળાવી શકે। ભાઈ મૂસા સાહેબે કિતાબ છે તૌરેત મૂસા ઉપર નાઝિલ કરવામાં આવી છે ઇન્જીલ ઈસા ઉપર નાઝિલ કરવામાં આવી છે અને ઝબુર જનાબે દાઉદ ઉપર નાઝિલ કરવામાં આવી છે। આ લોકો સાહેબે કિતાબ છે કેવી રીતે ઇમામ અલી આ લોકો કરતા વધારે બહેતર સંભળાવી શકે હું સવાલ કરો પરવરદગાર આલમ મને જવાબ આપે છે એ નાદાન યાદ રાખજે હું મૂસા ને ખાલી મારી ચોપડી અને કિતાબ આપ્યો છું ઈસા ને મારી કિતાબ આપ્યો છું દાઉદ ને મારી કિતાબ આપ્યો છું પણ અલી ને હું મારી જીભ આપ્યો છું અલી લસાનુલ્લાહ છે એટલા માટે સૌથી વધારે બહેતર સંભળાવે છે। किताब ने शुरू करे तिलावत कर सके। अजीजो आज ना दुनिया में फजाइल जारे आपने पढ़ता हुए छे तो बहुत घना मानस हो छे એટલે આજે સુન્નત માં ભી છે આપરા માં ભી છે આ ઇતરાસ કરતા હોય છે એટલો બધો ફજાઇલ પડવાની શું જરૂરત। આ રીતે આપડા એક આલિમ હતા જનાબ આબ્દુલ્લાહ અમીની એક ચોપડી લખ્યા છે અલ ગદીર નામ છે ચોપડી નું લગભગ 10-12 વોલ્યુમ માં છે એક જ ચોપડી આખી ગદીર ની વાત છે આપણે મામલી નો ભાગ તો એક સુન્ની આલિમ બેગોતિયો કે કઈ સફર માં ગયા હતા કે જે તમે એમાં અલી ને ફઝાઇલ બહુ બયાન કરો છો બહુ વખાણ કરી નાખો છો એટલો બધો બયાન કરવાની શું જરૂરત કે કે તમે શું વખાણ કરે છે અને શું ફઝાઇલ બયાન કરે છે તમે બોલો કેના ઉપર તમને એતરાઝ છે તો એ કહે છે તમે અલી ને કહો છો આ અલી અબ્દુલ્લાહ છે અલી જે છે વજુલ્લાહ છે અલી ને સાદુલ્લાહ છે અલી ઉદુલ્લાહ છે આ બધું તમે કહો છો અલ્લામા અમીની કહે છે તો ઈ જ વાત જો હું તમારા ખલીફા દોહમ થી સાબિત કરું તો તું કબૂલ કરીશ કે ખલીફા દોહમ થી આ કેના ચોપડી માંથી તમારી ચોપડી માંથી એટલે સુન્નત ની ચોપડી માંથી ખલીફા દોહમ ની જબાની હું બયાન કરું તો તું કબૂલ કરીશ કે હા બિલકુલ કબૂલ કરીશ। ચોપડી નો હવાલા દીએ છે બતાય છે કે આમાં લખેલો છે કે એક જવાન હજ કરવા ગયો હાલતે તવાફ માં નામહરમ ને જોતો એ મામલી અહીંયા હતા ઈ જવાન ને જોતા ત્યારે ઘણી ફેરે જોયો એ મામલી કી ગલત નજર થી ના મારમ ને જોય છે તો એ મામલી એને થપ્પડ માર્યો ઈ જવાન આવે છે ખલીફે દોહમ પાસે અને કહે છે અલી મેને મને તમાચો માર્યો છે મને કિસાસ લેવું છે બદલો લેવું છે તો ખલીફે દોહમ એને કહે છે કદ રહા ઐનુલ્લાહ સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ।
યદુલ્લાહ અને અલ્લાહ રહમત માયો ભયા કઈ કે સાથ તો એ કહે છે તમારા ખલીફા દોહમ તમારી ચોપડી મલા કેલો છે અલી ને આયનુલ્લાહ ભી કહી દીધા અને અલી ને યદુલ્લાહ ભી કહી દીધા તો જો અમે ભી મરુ પછી બયાન કરે તો આવ શું સલવાત પડીએ મુહમ્મદ વાલે મુહમ્મદ પર અલ્લાહ સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ એક ઓર સલવાત પડીએ મુહમ્મદ વાલે મુહમ્મદ પર અલ્લાહ સલ્લી અલા મુહમ્મદ ટાઈમ ગુંજાઈશ નથી મને પહેલા બયાન કરવાનું હતું જે વાત હવે હું આખીનો બયાન કરું છું કેમ કે કસીદામાં કસી હું આયલો ગયો આજ જે છે 13 રજબ છે 13 રજબ ની શબ છે 13 રજબ ની શબ નો અર્થ તમને ખબર છે આપણે અહીંયા શા માટે આવ્યા છે ખુશી મનાવવા માટે મોટી મોટી શબ છે પણ આપણે આવે અને ખાલી ખુશી મનાવે અને આ શબ ની જે ફઝીલત છે એનો ફાયદો ન ઉપાડે તો ગેલો માનસ કેવાય ને સૌથી ગેલો માં ગેલો માનસ ઈ છે કે ઈ નાઈ ને ધોઈ ને નવા કપડા પહેરી ને આવે હાજરી આપે આજની શબ્દ અને જે આજની શબ્દ મળવાનું છે એને હાસિલ ન કરે તો ઈ તો સૌથી ગેલો માનસ ઈ કેવાય તો કેવા શું માંગુ છું અઝીઝો 13 રજબ એટલે કાલે જે માનસ રોજા રાખશે એનો કેટલો સવાબ છે ખાલી 13 રજબ ની વાત નથી આ અયામુલ 20 કહેવાય છે 13 રજબ 14 રજબ અને 15 રજબ આ તન દિવસ ચમકતો દિવસો અયામુલ 20 એટલે ચમકતો દિવસો એટલે આમાં નસીબ ચમકે તમારો જો તમે આમાં અલ્લાહની સારી રીતે તાત અને ઇબાદત કરો આમાં અમલે ઉમે દાઉદ ભી છે જેને કરવું હોય છે આ લોકો કરે છે પણ અમલે ઉમે દાઉદ એટલો લાંબો છે કે બધાયને એ બસ ની વાત નથી જોહર થી તમે શરૂ કરો તો પછી મગરીબ ની અઝાન થઈ જાય એટલો લાંબો છે અને એટલો પડવાનો છે તો કહેવાનો મતલબ એ છે કે આ 10 દિવસ રોજા રાખવાનો અલગ સવાબ છે 13 રજબ નો રોજા રાખવાનો અલગ સવાબ છે કાલે અફતારી છે ને મસ્જિદ હા અફતારી એટલા માટે રાખવામાં આવી છે કે તમે બધાય રોજા રાખીને આ બધું સવાબ લ્યો તો હું તમને કાલી સવાબ બયાન કરવા માંગુ છું 13 રજબ નો જે સવાબ છે ઈ કહે છે કે કયામત નો દિવસ જે ઇન્સાન 13 રજબ નો રોજા રાખશે કયામત નો દિવસ જે છે ને એક ટેબલ આજની ભાષામાં ટેબલ કહે એટલે સુફરા દસ્તરખાન પણ ટેબલ નો જિક્ર આમાં હિસ્ટ્રી માં થયો છે એક બિછાવામાં આવશે સુફરા અને ટેબલ આના ઉપર જે ટેબલ જે છે ને યાકૂતે સબ્ઝ અને સુર્ખ યાકૂત નો હશે અને આ ટેબલ ઉપર જે છે ને જે એનો પગ છે એનો જે પાંવ જે છે ઈ મરવા રીત નો હશે અને અને મરવા રીત અને મોતી નો હશે અને આ ટેબલ ઉપર જે છે શું આપણે કહે લગભગ આમાં જે લખેલો છે આ ટેબલ ઉપર 17,000 કિસમ ની ગેઝા હશે એટલે 17 નહીં 70 તમે જે ગુજરાતીમાં 17 જો જે છે ને 17 ને કહો છો પણ હું 70 ને કહું છું એટલે 70,000 અને કોઈ ભી એક ખાવાનું બીજા થી એટલે સરખું ના હોય અલગ અલગ હોય અને ઈ કેને મળવાનું છે જે લોકો 13 રજબ નો રોજા રાખશે જે લોકો 13 રજબ નો રોજા રાખશે આ લોકોને ઈ મળવાનું છે અને જે ટેબલ છે ને એની કેટલી વખાણ કરવામાં આવી છે તો જે ખાવાનું જમવાનું હોય તો એની કેટલી વખાણ કરવામાં આવશે યાકૂત નો મરવારીદ નો સબ્ઝ નો સુર્ખ નો આ બધું અને જે સેની આવશે જેના અંદર ટ્રે આપને જેને કહે છે એની એટલી વખાણ કરવામાં આવી છે કે જાત જાત ની હશે કેવી રીતે હશે પછી કહે છે કે જે માણસ 13 રજબ નો રોજા રાખશે તો એટલો સવાબ મળશે ને કે દુનિયાની જમીન ના અંદર જેટલો સોના છે ગોલ્ડ ઈ અગર અલ્લાહ ની રાહ માં ખર્ચ કરવામાં આવે અને એનો જેટલો સવાબ મળે એના કરતા વધારે આ લોકો ને રોજા રાખવાનો સવાબ મળશે પછી કહે છે કે જે લોકો 13 રજબ નો રોજા રાખશે આ લોકો ને અલ્લાહ ની કરામત આવી કરામત મળશે કે ન જમીન વાળા એને બયાન કરી શકે ન આસમાન વાળા એને બયાન કરી શકે પછી કહે છે જે લોકો 13 રજબ નો રોજા રાખશે 10 માણસ જે દુનિયામાં સાચો માણસ હોય જે પોતાની જિંદગીમાં એક ફેરે ભી ઝૂઠ ન બોલ્યો હોય જે લોકો કહેવા કે આમત નો દિવસ હક આના પાસે હોય કે શફાત કરાવે મોમિનીન ની અમુક મોમિનીન હશે કે જે શફાત કરાવશે એ લોકો શફાત કરાવી શકે તો
આ લોગોમ સાદી જેહસે જન્નત માં જાસે તો આ લોગોમ નો સવાબ એને મળશે જેતે રજબ નો રોજા પછી કહે છે કે જેતે રજબ નો રોજા રાખશે જો તન દિવસ રાખે તો એનો અલગ છે પણ એક દિવસ જો રાખે તો જહન્નમ એટલી છેટો થઈ જાય છે જેટલા એક વર્ષ હાલવામાં એટલે મના મસાફત થઈ કરે છે ઇન્સાન પછી કહે છે જે તન રોજા રાખે રજબમાં એટલે કોઈ ભી દિવસ હોય ચાહે 13 14 15 હોય યા પહેલા બીજા ત્રીજા હોય જે ભી હોય તો એના ઉપર જન્નત અલ્લાહ વાજિબ કરી દીધી છે આજી તો અને 13 14 15 નો નમાઝ છે ઈ બયાન કરીને તમારી ઝામત તમામ કરું છું કે આમાં જે છે નમાઝમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે ઈ જો કોઈ પડી શકે તો પડે જો ના પડી શકે તો કઈ વાંધો નથી કેમ કે આ નમાઝ નો ભી સવાબ ઈ છે કે જે માણસ આ નમાઝ પડશે ઈ નમાઝ નો ફાયદો ઈ છે કે તન મહિના નો જેટલો સવાબ છે એટલે રજબ નો શાબાન નો રમઝાન નો જેટલો સવાબ છે આ લોગો ને મળશે જે લોગો આ તન દિવસ નમાઝ પડશે નમાઝ કેમ છે 15 રજબ એટલે સવે 15 મગરીબ એશા પછી હદીજી ટાઈમ છે મસલ બે રકાત નમાઝ પડવાનું છે હર દર એક રકાત માં અલહમદ પછી સૂરે યાસીન છે સૂરે મુલ્ક છે અને સૂરે તૌહીદ છે દર રકાત માં પછી ઈ જ નમાઝ 14 તારીખ નો પડવાની છે પણ 4 રકાત પડવાની છે ઈ જ નમાઝ 15 તારીખ નો પડવાની છે પણ 6 રકાત પડવાની છે ઈ જે નમાઝ પડશે તો પરવરદિગારે આલમ કહે છે કે આ લોકો ને શું મળશે એટલે તન મહિના નો સવાબ મળશે જે લોકો રોજા નહીં રાખી શકે બે જિક્ર બયાન કરીને તમારી ઝામત તમામ કરું છું બીમાર હોય બુઝુર્ગ હોય બિચારા નહીં કરી શકે તો આ લોકો માટે ભી એક વાત કહી દઉં તો આ લોકો ને જરાક સુકૂન મળે અમુક જાના તો રોજા નહીં રાખી શકે કહે છે કે આ જે વિર્દ છે અસ્તગફિરુલ્લાહ અઝલ જલાલે વલ ઇકરામ મિન જમી ઝુનુબે વલ આસામ ઈ વિર્દ જે માણસો કરશે તો પરવરદગારે આલમ કહે છે કે અગર ઈ આ વિર્દ જો કોઈ કરે 1000 ફેરે તો હું એની ગુનાહ ને માફ ના કરું તો હું પછી ખુદા નહીં ઈ શબ્દ છે કે જો એની ગુનાહ માફ ના કરું તો પછી હું ખુદા નહીં 1000 ફેરે જો કોઈ ઈ વિર્દ કરે અને બીજો જિક્ર કુલો અલ્લાહ નો જો 1000 ફેરે કોઈ વિર્દ કરે તો કહે છે કે 1000 ફરિશ્તા કયામત દિવસ એની ખિદમત કરશે 1000 નબી ને અમલ નો સવાબ દેવામાં આવશે કયામત નો દિવસ અલ્લાહ એનાથી સૌથી વધારે નજદીક હશે અને 400 શહીદ નો સવાબ દેવામાં આવશે ઈ બધું એટલી વાત હતી તમારે સૌ ધ્યાન કરી દીધો છું આનાથી વધારે ગુજારિશ નથી વાહ્યો દાવાના અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદિગાર આલમ અમને બધાય ને આ બધું અમલ કરવાની તૌફીક એનાયત ફરમાવે ઇન અલ્લાહ વ મલાઇકાતુહુ યુસલ્લુના અલા નબી યા અયુહલ્લાઝીના આમનુ સલ્લુ અલયહી વસલ્લમુ તસ્લીમા